ગીરમાં ચાલતા ગોરખધંધાનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. તાલાલાના હિરવેલ ગીરની સીમમાં આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આઈપીએલ પર ક્રિકેટ સટ્ટો રમાતા 8 જુગારીઓ તેમજ વિદેશી દારૂ ઝડપી પાડી ગીર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોના એકમાત્ર રહેઠાણને લઈ વિશ્વ પ્રસિદ્ધ બનેલ ગીરનું જંગલ છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કુખ્યાત બન્યું છે. અહીં સ્થાનિક જવાબદાર તંત્ર નિમઠી નજરે તંત્રે બેફામ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હોવાના આક્ષેપો વચ્ચે ગીરના ફાર્મ હાઉસોમાં અનેકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કિસ્સા પોલીસે ચોપડે નોંધાયેલ છે. ત્યારે વધુ એક કિસ્સો ગીરમાં ચાલતા ગોરખધંધા પરથી પડદો ઉચકી રહ્યો છે. આ દ્રશ્ય તલાલાના હિરણવેલ ગીરની સીમમાં આવેલ ખાનગી ક્રિષ્ના ફાર્મના જ્યાં ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ સ્થાનિક તલાલા પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા આઈપીએલ પર ક્રિકેટની સટ્ટો રમતા પોરબંદરના રાણાવાવ અને જામખાંભરિયાના જગટુઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આટલું જ નહીં, અહીં આવતા લોકોને શરાબની પણ સવલતો પૂરી પાડાતી હોય એમ વિદેશી દારૂનો સપ્લાય કરવા આવેલ એક ઈસમ પણ સ્થળ પરથી ઝડપાયો હતો. પોલીસે આઈપીએલનો કલકત્તા મુંબઈ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશનથી અન્ય ગ્રાહકો સાથે સેશન તથા રનફેર ટીમ હારજીતનો રૂપિયા પૈસાથી દાવ લગાવી ક્રિકેટ સટ્ટા રમતા આરોપી નંબર 1 લખુભાઈ ગેલાભાઈ મોઢવાડિયા રહે રાણાવાવ, 2 નાથાભાઈ જેઠાભાઈ અડદરા રહે જામગઢ તથા રાણાવાવ, 3 ડાડુભાઈ સીડાભાઈ જામ કઢવી રહે જામ ખંભારિયા, 4 પ્રતિશભાઈ ઉર્ફે પિન્ટુ નારાયણદાસ હિરાણી રહે જૂનાગઢ, દર્શનભાઈ દિલીપભાઈ મોદી રહે જામ ખંભારિયા, ભરતભાઈ મેરુભાઈ આડેદરા રહે રાણાવાવ, વિવેકભાઈ શિરીષભાઈ જોશી રહે જામ ખંભારિયા વારાને રોકડ રૂપિયા 1,01,500 તથા સ્કોર્પિયો કાર તથા સાધનો સાહિત્યો મળી કુલ રૂપિયા 8,88,450ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ તથા ફાર્મ માલિક મનસુખભાઈ ખુરજીભાઈ કંટારિયા રહે તલારા તથા ફાર્મ સંચાલક મહેશ રાજાભાઈ સોલંકી રહે ઉંબાવારા વિરુદ્ધ ગુનો નોંધેલ અને આ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની લિંક આપનાર મંડો રબારી રહે જૂનાગઢ ગિરનાર દરવાજાવાળો તથા વેરસી આડેદરા રહે રાજકોટવાળાને પકડવા એલસીબી દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. તેમજ ઉપરોક્ત આરોપીઓને અટક કરવાની કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન ફાર્મના રિસેપ્શન પાસેથી એક ઈસમ થેલા સાથે ઉતાવળે ભાગવા જતા પકડી પાડી તેમનો થેલો ચેક કરતા વિદેશી દારૂની કુલ 6 બોટલો જેની કિંમત રૂપિયા 2400 મળી આવતા આ ઈસમ નરેન્દ્રભાઈ હાદાભાઈ નાદેરા આહિર ઉંમર વર્ષ 30 રહે ગાભા તાલુકો તલારા વારાએ ઉપરોક્ત સટ્ટો રમતા આરોપીઓને દારૂની સગવડ પૂરી પાડતો હોય તેના વિરુદ્ધ પ્રોહિત ધારાનો ગુનો નોંધવામાં આવેલ છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. ગઈ તારીખ 28/4/2019 ના રોજ અમારી ક્રાઈમ બ્રાન્ચને હકીકત મળેલ કે તાલાલાના હિરણવેલ ગામની સીમમાં ક્રિષ્ના નામનું ફાર્મ છે, જ્યાં હાલમાં આઈપીએલ ક્રિકેટ જે ચાલી રહી છે સિરીઝ એના ઉપર ટોટલ જે 8 આરોપીઓ છે તેઓ ક્રિકેટ સટ્ટો રમાડે છે તેમજ પૈસાની અરજીત થઈ રહી છે. જે હકીકતને આધારે સદુરુ ફાર્મ પર રેડ કરતા ત્યાં ટોટલ 8 આરોપીઓ મળી આવેલ તેમજ રોકડ રૂપિયા 1,01,500 તેમજ મોબાઈલ 24, લેપટોપ 1, સ્કોર્પિયો કાર 1 મળી ટોટલ મુદ્દામાલ 8,88,450 મળી આવેલ. જે સદર મુદ્દામાલ પંચનામાની વિગતો કબજે કરેલ તેમજ તમામ 8 આરોપીઓને ધોરણસર અટક કરેલ અને આ બાબતે તાળા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ દાખલ કરાવેલ છે. સાથે સાથે ક્રિકેટ સ્ટેડિયમ રેડ દરમિયાન ફાર્મ હાઉસમાં એક ઈસમ જેનું નામ નરેન્દ્રભાઈ યાદવભાઈ નાગેરા હાજર મળી આવેલ, જેની પાસે એમને થેલામાં ચેક કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંબર 6 મળી આવેલ, જેના વિરુદ્ધ અલગથી પ્રોહિબિશન ધારા હેઠળ તાલુકા પોલીસને કેસ દાખલ કરાવેલ છે. ટોટલ ગઈકાલની રેડમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
અને આ જે ફાર્મ છે કૃષ્ણા ફાર્મ એનો સંચાલક જે છે મહેશભાઈ એમને અટક કરવામાં આવી છે ગઈકાલે, તેમજ જે ફાર્મના માલિક છે એમને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.